બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસે પસંદગીનો કળશ સાબરકાંઠાના ઉમેદવાર તરીકે તુષારભાઈ ચૌધરીના નામે કળશ દોર્યો છે ત્યારે તુષારભાઈ આપણી સાથે છે તેઓ સાથે સીધી જ વાત કરીશું તુષારભાઈ કોંગ્રેસ પક્ષે આપની પસંદગી કરી છે અત્યારે હાલ સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા પછી કઈ રીતે આપ જનતા વચ્ચે જશો હું પોતે દસ વર્ષનો સંસદ સભ્ય તરીકેનો અનુભવ ધરાવું છું પાંચ વર્ષ હું ભારત સરકારના મંત્રી તરીકે પણ રહ્યો છું એટલે હરીફ ઉમેદવારની તુલનામાં હમી હરીફ ઉમેદવાર પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે આ દિલ્હી એવું શહેર છે કે ત્યાં તમને ખબર ના હોય તો તમે કશું જ કરી શકતા નથી આજે દસ વર્ષના કાર્યકાળ દરમિયાન મને ખબર છે કે રેલભવન ક્યાં આવ્યું વિજ્ઞાન ભવન ક્યાં આવ્યું અને ભવન ક્યાં આવ્યું અને વડાપ્રધાનનું કાર્યાલય ક્યાં આવ્યું કે લોકસભા ક્યાં આવી બધું જ મને ખબર છે અને કઈ રીતે પ્રશ્નોની રજૂઆત લોકસભામાં કરવી કઈ રીતે મંત્રીશ્રી સુધી પ્રશ્નો પહોંચાડવા એની પણ મને આવડત છે એટલે હું કહું તો ખોટું નથી કે સાબરકાંઠા લોકસભાને પહેલીવાર રેડીમેડ એક ઉમેદવાર મળ્યો છે અને મારી પસંદગી કરશે તેમણે જોવાનું નહીં આવે એનું કારણ છે કે દીપસીભાઈ દસ વર્ષથી સભ્ય હતા માંડ માંડ એમણે દિલ્હી થાળે પડ્યું બધું શીખા એમની ટિકિટ કાપીને બીજાને આપી દીધી છે એટલે હવે ફરી પાછો નવો ઉમેદવાર આવશે તો એને બીજા દસ વર્ષ લાગશે દિલ્હીની રાજકારણ સમજતા ત્યાં સુધી મેં એને એને બી બદલી કાઢશે એટલે સાબરકાંઠાનો વિકાસ થશે નહીં પણ જો મને મને મતદારો પસંદ કરશે તો એ પહેલા દિવસથી જ મારી કામગીરી સંસદ સભ્ય તરીકેની શરૂ થઈ જશે અને આ વિસ્તારના જે પ્રશ્નો છે એની વાત કરીએ તો નેશનલ હાઈવેમાં આ જે ફ્લાયઓવરના કામો અત્યારે ચાલી રહ્યા છે એ હું જ્યારે બે હજાર નવથી ચૌદ દરમિયાન હું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો એ વખતે મેં મંજૂર કર્યા હતા પણ તમે જોઈ શકો છો કે હજી સુધી દસ વર્ષ આ સરકારને થયા હોવા છતાં ફ્લાયઓવરના કામો પણ હજી પૂરા થઈ શક્યા નથી પછી તમે જુઓ છો કે આપણે આ જે રસ્તો છે હિંમતનગરથી ઇડરનું એ હું દસ વર્ષથી હું જોઉં છું એ રસ્તો એવો ને એવો જ છે આટલે અંબાજી ધાર્મિક સ્થળના આટલો વાહન વ્યવહાર છે બધું જ છે પણ એ રસ્તાની મરામત થતી નથી હમણાં મેં વિધાનસભામાં રજૂઆત કરી હતી ત્યારબાદ ચોપ્પન કરોડ રૂપિયા મેં એ રસ્તામાં રિપેરિંગ માટે પણ મેં મંજૂર કરાવ્યા છે એટલે આ વિસ્તારના કોઈપણ પણ પ્રશ્નો દિલ્હી સરકારને લગતા હશે તો એને કઈ રીતે એનું હલ કરવા એની મારામાં આવડત છે ભાઈ તમારા માતા પિતા સહિત તમે પણ આ સાબરકાંઠા જિલ્લામાં પ્રતિનિધિત્વ અત્યારે હાલ કરી રહ્યા છો કેવા વિશ્વાસ સાથે પ્રજા વચ્ચે જોશો જીતનો કેવો વિશ્વાસ ગઈ વખતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને ઘણી બધી વિધાનસભામાં નુકસાન થયેલું કોંગ્રેસના મતોનું વિભાજન થયેલું હતું પણ આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બંને એક થયા છે ત્યારે એ જે મતોનું વિભાજન અટકશે અને એ મતો સીધા કોંગ્રેસમાં આવશે એટલે અમારી જીત એકદમ સરળ બની જશે તો આ હતા તુષાર ચૌધરી સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પ્રજા તેઓને જંગી બહુમતી થી જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાંઠા